વધતી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને રાજ્યમાં મોટાભાગના જિલ્લામાં હીટવેવ જેવી સ્થિતિ છે ત્યારે આગામી દિવસોમાં હજી પણ ગરમી વધે તેવી શક્યતા છે મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 42 ડિગ્રી આસપાસ પહોંચી ગયો છે અને આ સાથે જ બપોરના સમયે ભારે તાપમાનના કારણે રસ્તાઓ પણ સુમસામ ભાસી રહ્યા છે જેથી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે લોકો ગરમીથી બચવા માટે ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે રાજ્યમાં કુલ 262 જેટલા લોકોને ગંભીર અસર થઈ છે જ્યારે 52 લોકો બેભાન થઈને ઢળી પડ્યા હોવાની ઘટના સામે આવી હતી ચાલુ વર્ષે ગરમીનું તાપમાન 45 ડિગ્રીથી વધીને 50 ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતા છે बीटीवी संवाददाता जोड़ाई गया छे वडोदरा थी संजय पागे गर्मी बाबते तेओ साथे बात करिए संजय गईकालनी जो बात करवामां आवे तो रेकॉर्ड ब्रेक गर्मी वडोदरा मां सौथी वधारे गरम शहर रह्युं हतुं 45 डिग्री आजनी बात करवामां आवे एटले के अत्यारे छेल्ला 2-4 दिवसथी खूब ज गर्मीनो प्रकोप वधी रह्यो छे खास करीने वडोदरा मां केवा प्रकारनी मुश्केलीओ अने आ गर्मीना कारणे तंत्र द्वारा सूचन केवा प्रकारना करवामां आव्या छे बचवा माटे जी वडोदरानी बात करिए तो वडोदरामां गईकाले 43 डिग्री सेल्सियस जेटलुं तापमान हतुं आजे अत्यारे जोवा जोईए तो सवारथी लगभग 40 थी 42 डिग्री सेल्सियस तापमान छे अत्यारे हाल 41 डिग्री सेल्सियस तापमान छे अने 14% जेटली ह्युमिडिटी जोवा मळे छे गरमीने कारणे लोको बहार निकळवानुं टाळी रह्या छे અને જે વહીવટી તંત્ર છે તેમણે પણ એલર્ટ આપેલું છે કે કામ સિવાય વધારે અગત્યના કામ સિવાય બહાર નીકળવું નહીં અને બહાર નીકળવું તો સફેદ કપડાં કે મોઢું ઢાંકીને કે જે તડકાથી પ્રિકોશન લેવાના એ રીતે પ્રિકોશન લઈને જ બહાર નીકળવું અને ખાસ વિશે જ વાત કરીએ તો કલાકે કલાકે પાણી પીવું જેથી શરીરમાં જે તાપમાન છે જળવાઈ રહે એ રીતના સૂચનો કરવામાં આવ્યા છે અને વડોદરાની વાત કરીએ તો અત્યારે વડોદરામાં રસ્તાઓ પર જે છે એ ઓછે જે રેગ્યુલર કરતા ઓછો ટ્રાફિક જોવા મળી રહ્યો છે લોકો કામ સિવાય બહાર નીકળતા નથી અને જે લોકો બહાર નીકળે છે તે લોકો ચશ્મા પહેરીને કે ટોપી પહેરીને કે બુકાને બાંધીને નીકળે છે એટલે વડોદરામાં અત્યારે હાલ ગરમીનો પ્રકોપ જારી છે આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે અને લોકો ગરમીમાં શેકાઈ રહ્યા છે બિલકુલ સંજય જે રીતે અત્યારે ગરમીનો પારો દિવસે ને દિવસે વધી રહ્યો છે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે એ મુજબની જો વાત કરવામાં આવે તો હજી ગરમી કેટલો રેકોર્ડ બ્રેક કરી શકે છે જી હાલ જોવા જઈએ તો આ વર્ષે ગરમી શરૂઆતથી શરૂ થઈ છે માર્ચ મહિનાને એન્ડથી શરૂઆતથી ગરમી શરૂ થઈ ગઈ છે એટલે હજી આગામી દિવસોમાં હજી એપ્રિલ મહિનો ચાલે છે આખો મે મહિનો બાકી છે અડધો એપ્રિલ મે મહિનો બાકી છે ત્યારે ગરમીનો પ્રકોપ વધવાના ચાન્સીસ છે લગભગ 45 થી 47 ડિગ્રી સુધી પણ જવાની શક્યતાઓ છે હવામાન ખાતાએ આગાહી કરી છે કે 45 ડિગ્રી સુધી જઈ શકે છે ઉપર જે ઉપર હીટવેવ જે પ્રસિદ્ધ રહ્યું છે એ રીતે ગુજરાતમાં પણ હીટવેવ પ્રસિદ્ધ છે વડોદરામાં પણ તેની અસર વર્તા રહી છે અને ગરમીના પ્રમાણમાં વધારો દિવસે ઉત્તરોત્તર થતો રહ્યો છે સંજય માહિતી માટે આપનો આભાર તો વડોદરામાં ગઈકાલે 45 ડિગ્રી તાપમાન સાથે શહેર ખૂબ જ રાજ્યમાં સૌથી ગરમ શહેર વડોદરા નોંધાયું હતું વાત કરવામાં આવે તો હજી હીટવેવની શક્યતા 3-4 દિવસ વર્તાઈ રહી છે વાત કરવામાં આવે અન્ય શહેરોની તો અમદાવાદ રાજકોટ સુરત સહિતના શહેરો પણ ગરમ રહ્યા હતા ત્યારે ગરમીના કારણે અન્ય શહેરોમાં પરિસ્થિતિ કેવી છે તે વિશે જાણવાનો પ્રયત્ન કરીએ સુરતથી જોડાઈ ગયા છે બીટીવી સંવાદદાતા પ્રજ્ઞેશ વ્યાસ પ્રજ્ઞેશ ગરમીના કારણે અત્યારે લોકો ખૂબ જ પરેશાનીનો સામનો કરી રહ્યા છે ખાસ કરીને શાળાએ જતા બાળકો હોય કે પછી નોકરિયાત વર્ગ હોય સુરતની જો વાત કરવામાં આવે તો ગરમીના કારણે કેવી પરેશાની અને ગરમીથી સુરતમાં કેવા હાલ બિલકુલ સુરતની જો વાત કરીએ તો સુરતમાં ગઈકાલે જે ટેમ્પરેચરની વાત કરીએ 42 ડિગ્રી કરતાં પણ ઉપર જતું રહ્યું હતું ને આજની વાત કરીએ તો આજે પણ 40-41ની આસપાસ અત્યારે ટેમ્પરેચર નોંધાઈ રહ્યું છે અત્યારે આપણે સુરતના રિંગરોડ વિસ્તાર પર આવેલા ગાંધી એન્જિનિયરિંગ અને આઈટીઆઈ જે છે ત્યાં ઊભા છીએ કે જ્યાં મોટાભાગે વિદ્યાર્થીઓ દૂર દૂરથી અભ્યાસ કરવા માટે આવતા હોય છે અને ગરમી હોય કે પછી ગરમી ના હોય તે લોકોએ કોઈ પણ હિસાબે આ કોલેજોમાં આવવું પડતું હોય છે મારી પાછળ જ તમે જોઈ શકો છો કે મોટાભાગે આ જે રસની જે હાટડી છે ત્યાં જે કોલેજના વિદ્યાર્થીઓ છે જે રસવાળા છે તે મોટાભાગે વિદ્યાર્થીઓ જ વધારે દેખાઈ રહ્યા છે અને ખાસ કરીને જે રસવાળા ભાઈ છે તેનું કેવું એવું હતું થોડી વાર પહેલાં કે
जराक भीड़ ओछी थाय जेवी कॉलेज माथी लेक्चर पता जे विद्यार्थी तरत बधा बहार आवे छे ने आ रस पीवा माटे ए लोको अहींया आवे छे ने जे प्रमाणेनो माहौल छे सूरतनो कही शकाय छे के मोटा भागना लोको गर्मीने कारणे आ वक्त सौथी वधारे गर्मी पड़ी रही है लोकोने एनी कारणे खूब ज हैरान थवानो वारो आव्यो छे ने जे प्रमाणेनो माहौल सूरत में दर वक्त होय छे के 35-36-37 डिग्री सुधी सीमित रहेतु हतु ने एज टेम्परेचर आज 41-42 सुधी पहोंचता लोको पोते पण हैरान थई गया छे के आ गर्मी ने कारणे हवे कई रीते मैनेज करवू परंतु मैनेज तो कुदरती प्रकृति नी सामे ते लोको बस अत्यारे एज करी के कॉलेज माथी बहार निकळीने आज शेरडी नो रस छे छाश छे ठंडा पीना छे ते पीने पोताना शरीर ने ठंडक आवी रह्या छे। जी बिल्कुल प्रदेश जे रीते अत्यारे आपणे सूरत नो माहोल जोई शकीए छे ठंडा पीना नो सहारो लोको लई रह्या छे। हवामान विभाग द्वारा जे रीते हजी पण आगाही करवामां आवी छे के हजी हीटवेव नी शक्यता वधी शके छे हजी मे महिनामां रेकॉर्ड ब्रेक गर्मी पड़वानी ज्यारे शक्यता छे त्यारे सूचन केवा प्रकारना आपवामां आव्या छे सूरतना तापमानने जोता। जी बिल्कुल सूरतना तापमान ने जोता हवामान विभाग की जो आगाही है तेने लईने सौथी पहला सूरत म्युनिसिपल कॉर्पोरेशन और जिला प्रशासन द्वारा एक नॉर्म बहार पाड़वामां आव्यो हतो लोको माटे एक जागृति माटे एक अभियान चलावामां आव्यो हतो के कई रीते लोको आ गर्मी थी बची सके छे अने कई रीते जो पोता नौकरियात वर्ग होय के कॉलेज नो विद्यार्थी होय कारण के हमणां कॉलेजों में एक्जाम नो माहौल चाली रह्यो छे स्कूलों में पण एक्जाम छेल्ला तबक्काओमां चाली रही छे जेथी कई रीते ते लोको बची सके छे तेनी गाइडलाइनो बहार पाड़वामां आवी हती ने खास करीने हीटवेवना कारणे जे लोको बीमार पड़ी रह्या छे तेमने तात्कालिक सारवार मळी सके ते प्रमाणे आरोग्य केन्द्रों खाते तेमज सरकारी हॉस्पिटलों खाते पण खास व्यवस्था करवामां आवी छे ने हवामान खातानी आगाहीने लईने प्रशासन पण एक्टिव थई गयुं छे के बने त्यां सुधी लोको ने हीटवेव अने जे प्रमाणे स्कूल कॉलेजनी आजूबाजूमां जे परबो हता તે પણ પાણીના ચાલુ કરી દેવામાં આવે છે કે લોકો પાણીને કારણે પણ હેરાન ના થાય। જી સંજીવ બિલકુલ પ્રજ્ઞેશ સમગ્ર માહિતી માટે આપનો આભાર।